નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 માં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 4 હિયર વી આર ડાન્સિંગ, જો કે હિયર વી આર ડાન્સિંગ આ યુનિટ 4 માં એક્ટિવિટી 1 2 અને 3 આ ત્રણ એક્ટિવિટી નો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે એક્ટિવિટી 4 નો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હિયર વી આર ડાન્સિંગ એટલે શું? તો કે હિયર એટલે અહીં, વી એટલે અમે, આર એટલે છીએ, ઇઝ નું બહુવચન આર છે, આર એટલે છીએ, અને ડાન્સિંગ એટલે નાચી રહ્યા છીએ. ડાન્સ એટલે નાચવું, ડાન્સિંગ એટલે નાચી રહ્યા છે. ક્રિયા ચાલુ છે એટલે આઈએનજી લગાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ તમારી ટેક્સ્ટ બુક તમારી સાથે રાખવાની છે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 50 એક્ટિવિટી 4. વિદ્યાર્થી મિત્રો, બધાએ તમારી ટેક્સ્ટબુકની અંદર ધ્યાન આપશો અને હું જે કંઈ પણ તમને સમજાવું એ સરસ રીતે સમજો. જુઓ, કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો. અહીંયા શું કહે છે કે કુકુ કોયલ, એ કુકુ કોયલ વિશે વાત કરે છે. આ કુકુ કોયલ એ શું શું ક્રિયા કરે છે એના વિશે તમારે સમજવાનું છે. સૌથી પહેલી લાઈન જોઈએ. હે, લુક હિયર, આઈ એમ ડાન્સિંગ. લુક હિયર એટલે અહીંયા જુઓ, હે અહીંયા તમે જુઓ, હિયર એટલે અહીંયા, લુક એટલે જુઓ, આઈ એમ ડાન્સિંગ, આઈ એમ એટલે હું, ડાન્સિંગ એટલે નાચી રહી છું. તો કુકુ કોયલ શું કહે છે? આપણા વાક્યનું ગુજરાતી શું થશે? કે જુઓ તમે બધા અહીંયા હું નાચી રહી છું. એના પછી જોઈએ તો આઈ એમ સિંગિંગ અ સોંગ. આઈ એમ સિંગિંગ અ સોંગ. સિંગિંગ એટલે ગાઈ રહી છે. અ સોંગ, સોંગ એટલે ગીત ગાય, સોંગ એટલે ગીત ગાય. તો હું શું કહે છે કે હું ગીત ગાઈ રહી છું. એના પછી જોઈએ, રાઇટ નાઉ આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો. શું કહે છે? રાઇટ નાઉ એટલે હમણાં હું એક કાગડાની સ્ટોરી એટલે વાર્તા વાંચી રહી છું. રીડિંગ, રીડ એટલે વાંચવું અને રીડિંગ એટલે વાંચી રહી છું. હમણાં હું એક કાગડાની સ્ટોરી એટલે વાર્તા વાંચી રહી છું. એના પછી છે, બાય બાય આઈ એમ ફ્લાઇંગ ટુ માય સ્કૂલ. માય સ્કૂલ એટલે મારી શાળા. ફ્લાઇંગ એટલે ઉડું છું, ઉડીને જાઉં છું. બાય બાય, હું મારી સ્કૂલમાં જાઉં છું, ઉડીને જાઉં છું. એના પછી છે, એક પેજ પર આઈ એમ રાઇટિંગ અ સોંગ. જો અંદર ચિત્રની અંદર બધું બતાવ્યું છે કે કુકુ કોયલ સૌથી પહેલાં ડાન્સ કરી રહી છે, પછી માય લઈને ગાઈ રહી છે, એના પછી પુસ્તક લઈને વાંચી રહી છે, એના પછી પાંખો પકડાવીને ઉડી રહી છે, એના પછી હવે જોઈએ આઈ એમ રાઇટિંગ અ સોંગ. સોંગ એટલે ગીત અને રાઇટ એટલે લખવું. તો હું ગીત લખી રહી છું. એના પછી છે, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું પ્લે એટલે રમવું થાય. હું શું રમી રહી છું? ક્રિકેટ રમી રહી છું. આઈ એમ બેટિંગ. બેટિંગ એટલે બેટિંગ કરવી. તો આવી રીતે અહીંયા કુકુ કોયલ સૌથી પહેલાં તો ડાન્સ કરવાનું કહે છે, એના પછી ગાવાનું કહે છે, એના પછી નાચવાનું કહે છે, એના પછી ઉડવાનું કહે છે, એના પછી લખવાનું કહે છે, અને છેલ્લે પ્લે એટલે રમવાનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અંદર જોઈએ સ્પેલિંગ. તો સૌથી પહેલાં શું કરે છે? તો કે ડાન્સિંગ, ડી એ એન સી આઈ એન જી. ડાન્સિંગ એટલે નાચવું. એના પછી છે, સોરી, નાચી રહી છે. નાચવું તો ડાન્સ એટલે નાચવું થાય, અને અહીંયા નાચી રહી છે. એના પછી છે સિંગિંગ, એસ આઈ એન જી આઈ એન જી. સિંગિંગ એટલે ગાઈ રહી છે. સિંગ એટલે ગાવ, સિંગિંગ એટલે ગાઈ રહી છે. એના પછી છે રીડિંગ, આર ઈ એ ડી આઈ એન જી. રીડિંગ, રીડિંગ એટલે વાંચી રહી
ટ્રેડિંગ ટ્રે એટલે રમવું અને પ્લે એટલે રમી રહી છે. જુઓ આ છે આપણી એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 જે છે તે તમારે એક્ટિવિટી 4 ના આધારે છે. અંદર જુઓ તો એક્ટિવિટી 5 ની સૂચના જોઈએ. તમારા શિક્ષકો વાક્ય બોલશે, જો તે મુજબની ક્રિયાઓ ઉપરના ચિત્રમાં કોઈ કરતી હોય તો તમારા મિત્રોને તાળી આપો અને જો ક્રિયા ના કરતી હોય તો તમે જાતે તાળી પાડો. નીચે જેવા શબ્દો બોલી શકાય. જો અહીંયા શું કહે છે કે જે વાક્ય હું અહીંયા બોલું તે ઉપર કોઈ જો કરતી હોય તો તમારે શું કરવાનું, તમારું બાજુમાં જે બેઠું હોય, જે મિત્રો હોય, જે કોઈ પણ હોય એને તાળી આપવાની. મારી સાથે તમારે પણ આ ક્રિયા કરવાની છે. અને જો કોઈ કોઈ એક શબ્દ ના કરતી હોય તો તમારે જાતે તાળી પાડવાની છે. તો કરશો ને બધા. જોઈએ તો એક્ટિવિટી 5 એમાં સૌથી પહેલું વાક્ય જોઈએ. કુકુ ઇઝ ડાન્સિંગ. કુકુ ઇઝ ડાન્સિંગ. જો અહીંયા ડાન્સિંગ શબ્દ છે, કુકુ એ શું કરી રહી છે તો કે નાચી રહી છે. કુકુ નાચી રહી છે. જો તો તમારી પોઈન્ટમાં ડાન્સિંગ શબ્દ છે તો કે આ સૌથી પહેલા શબ્દ ડાન્સિંગ છે. શું કરશો? તમારા મિત્રોની સાથે તાળી આપશો. રેડી? હવે એના પછી જોઈએ. કુકુ ઇઝ રાઇટિંગ. કુકુ ઇઝ રાઇટિંગ. ચલો રાઇટિંગ શબ્દ પોઈન્ટમાં છે એક્ટિવિટી 1માં. તો કે હા, રાઇટિંગ શબ્દ એક્ટિવિટી 1માં છે. તો શું કરશો? તમારા મિત્રોની સાથે તાળી આપશો. ચલો હવે ત્રીજું જોઈએ. કુકુ ઇઝ જમ્પિંગ. જમ્પ એટલે શું થાય? કૂદવું થાય. અને જમ્પિંગ એટલે કૂદી રહી છે. તો એક્ટિવિટી 4 માં જોઈએ તો કુકુએ જમ્પિંગ એટલે કુકુ કૂદી રહી છે કહે છે ચિત્ર. તો કે ના, અહીંયા ક્યાંય જમ્પિંગ શબ્દ લખ્યો નથી એટલે કુકુએ જમ્પિંગ કરતી નથી. તો શું કરવાનું છે? હવે તમારે જાતે તાળી પાડવાની છે. ચલો હવે એના પછી જોઈએ. તો સી ઇઝ ડ્રિંકિંગ વોટર. સી ઇઝ ડ્રિંકિંગ વોટર. ડ્રિંક એટલે પીવું રહી, પીવું. અને ડ્રિંકિંગ એટલે પી રહી છે. તો શું પી રહી છે કુકુ? વોટર એટલે પાણી. તો કુકુ એ પાણી પી રહી છે. જો તમે તમારા ટેક્સ્ટબુકમાં ક્યાંય કુકુ પાણી પીવે છે તો કે આ ચિત્ર આપણે ટેક્સ્ટબુકમાં નથી. તો તમારે શું કરવાનું? તમારા મિત્રોને તાળી આપવાની કે જાતે લેવાની? જાતે લેવાની. ચલો હવે છેલ્લું જોઈએ, પાંચમું. સી ઇઝ ક્લેપિંગ. જો અહીંયા કુકુ એ સ્ત્રીલિંગ છે એટલે શું આવે છે? સી. અહીંયા જો પુરુષ હોત તો શું આવો? હી આવો.